રાજ્યમાં સિઝનનો સરેરાશ 100% વરસાદ થયો. ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા. વલસાડ અને વાપીમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં વાપીમાં 1.48 ઇંચ, પારડીમાં 9.56 ઇંચ, વલસાડમાં 5.46, ધરમપુરમાં 4.64 ઇંચ, કપરાડામાં 2.6 ઇંચ તો ઉમરગામમાં 2 ઇંચ વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. જામનગરમાં જોડિયા પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો. જોડિયાના હરિયાણા સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેના કારણે ગામના મુખ્ય માર્ગો પર વરસાદના પાણી ભરાયા. ગીર સોમનાથ જિલ્લામાં આવેલો હિરણ 2 ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદને કારણે ડેમ છલકાઈ ગયો છે, જેથી ડેમનો એક દરવાજો ખોલાતા નીચાણવાળા 15 જેટલા ગામડાઓને એલર્ટ કરાયા છે. રાજકોટ શહેરમાં રોગચાળાને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના મલેરિયા વિભાગ દ્વારા ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોને અટકાવવા સર્વે હાથ ધરાયો હતો. શહેરના વિજય પ્લોટ વિસ્તારમાં ફોગિંગ, પાણીમાં ગપ્પી માછલીઓ અને દવાનો છંટકાવ, આ તમામ કામગીરી હાથ ધરાઈ. જૂનાગઢમાં સ્વચ્છતા જાળવવા માટે વિભાગ દ્વારા ઈ મેમો શરૂ કરાયો છે. જાહેરમાં કચરો નાંખનાર કે ગંદકી ફેલાવનાર સામે ઈ મેમોના માધ્યમથી દંડ ફટકારવામાં આવશે અને જો દંડની ભરપાઈ નહીં કરે તો વેરામાં વસૂલાત કરવામાં આવશે. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં તમામ જિલ્લા કલેક્ટર અને ડીડીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમાં પડેલા વરસાદને પગલે વિવિધ આયોજનની ચર્ચા કરવામાં આવી. પ્રવર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણા થઈ. બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન, મહેસૂલ પ્રધાન અને પંચાયત રાજ્ય પ્રધાને પણ હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. શાહે અહીંથી 4 થી 5 અલગ અલગ મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા અને એક નાની સર્જરી પણ કરાવી, જોકે સર્જરી બાદ તેઓ ઘરે જવા રવાના થયા. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ગુજરાત યુનિવર્સિટીના એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપી. તે દરમિયાન તેમણે કહ્યું કે ગુજરાત યુનિવર્સિટીએ દેશને બે મહાનુભાવો નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપ્યા. તેમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સિદ્ધિઓને ગણાવી વખાણ પણ કર્યા. જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વિપક્ષ દ્વારા એલઈડી લાઇટ મુદ્દે ધરણા કરાયા હતા. વિપક્ષના સભ્યોએ સ્થાનિકોને સાથે રાખી કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો હતો અને અધિકારી નહીં મળતા કચેરીમાં તાળાબંધી કરી હતી. સાથે તંત્ર દ્વારા કામગીરી ન કરે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. દાહોદમાં તસ્કરોએ ચોરી કરેલો દરવાજો ટ્રેન સામે ફેંક્યો, જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી. કોઈ સોસાયટીમાં તસ્કરો દરવાજો ચોરી કરીને લઈ જતા હતા. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન આવી જતા દરવાજો ફેંકી દીધો. ટ્રેન અથડાતા લોકોનો દરવાજો 2.5 કિલોમીટર સુધી ધસડાયો. રાજકોટના રસ્તાઓ પર પડેલા ગાબડાઓને કારણે મહાનગરપાલિકામાં ખાડાનું રાજકારણ શરૂ થયું છે. વિરોધ પક્ષી સત્તાધીશોને આડે હાથ લેતા કહ્યું કે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાનું કામકાજ હાથ ધરાય છે, પરંતુ વરસાદ પડતા જ રસ્તા ધોવાઈ જાય છે. બીજી બાજુ શહેરના મેયરે આશ્વાસન આપ્યું છે કે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટની માગણી કરવામાં આવી છે, ચોમાસા બાદ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરાશે. બીજા સત્ર 18માં એરપોર્ટનો નફો 375.67 કરોડ થયો હતો, તેમ છતાં એરપોર્ટની લીઝ પર લીધેલી જગ્યાનો ટેક્સ ચૂકવવામાં આવ્યો નહીં. ત્યારે જો ડોમેસ્ટિક એરપોર્ટને સીલ કરવામાં આવે તો રોજના 47,000 મુસાફરો તેમજ 200 ડોમેસ્ટિક ફ્લાઇટની અવન જવનને અસર પહોંચી શકે છે. અમદાવાદનો ડોમેસ્ટિક એરપોર્ટ સીલ થઈ શકે છે. એરપોર્ટ ઓથોરિટીને લીઝ પર આપેલી 6.55 લાખ સ્ક્વેર ફૂટની જગ્યા માટેનું છેલ્લા 4 વર્ષનું અંદાજે 3.36 કરોડનું પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનું બાકી છે, જેથી અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડે ટેક્સની રિકવરી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નોટિસ ફટકારી.